અમારા એક મિત્ર છે હરીશ નાયક, બાળ લેખક છે, ઉંમર 90 વર્ષની છે. તો એમનો ફોન આવ્યો, પણ ઘંટડી વાગીને એટલે મને અંદરથી ધાસકો પડ્યો કે કદાચ કોર્પોરેશનમાંથી ફોન આવ્યો હશે કે તમારો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. અંદર આ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ. હવે આપણે આગળ વાત કરીએ તો બાળક જ્યારે જન્મે ને ત્યારે એને રડાવવામાં આવે છે. ના રડતું હોય તો પ્રયત્નપૂર્વક રડાવવામાં આવે છે, પણ એને હસાવી શકાતું નથી. એટલું જ નહીં, એ જો મોટું થાય ને મોટું માણસ થાય પછી તો બહુ અઘરું છે. આપણે નક્કી કર્યું છે કે દાખલા જ આપવા પડ્યા તમને, બીજું બહુ બોલવું નહીં એટલે તમે સમજી જાઓ બધું. એવું છે કે વચ્ચે એક કાર્યક્રમ હતો ગયા વર્ષે કે કદાચ એના આગલા વર્ષે, ભાગ્યશ અમારી સામે બેઠા છે તો એક કવિ પણ છે, એટલે એટલે તમને ધમકાવતો નથી એમ કહીને આ તો માહિતી આપું છું એમના વિષયની. તો એમનો જે પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ હતો એમાં મોરારી બાપુ હતા, એ અતિથિ વિશેષ હતા. પછી શ્રીમતી આનંદીબેન પટેલ એ વખતે મુખ્યમંત્રી હતા, જૂની વાત છે આ તો. અને હું એક એઝ યુઝ્યુઅલ એક વક્તા હતો. પછી એક કાર્યક્રમ પત્યો, સારી સારી રીતે પત્યો કહેવાય, કોઈ ઉઠીને જતું નહોતું રહ્યું એટલે સારું કહેવાય. પણ પછી મને આનંદીબેનના હસબન્ડ મફતલાલ, એમનું આ નામ જ સારું ખરાબ છે પણ એમનું નામ છે એટલે એમાં કોઈ બદલી શકે એમ નથી, તો એ મફતભાઈ મને મળ્યા. મને કહે વિનોદભાઈ, હું પરણ્યો ત્યારથી આ દિન સુધી આનંદીબેનને એક પણ વખત હસાવી શક્યો નથી, અને જો તમે બોલતા હતા એટલું હસતા હતા, આંખમાંથી પાણી જતા હતા એટલું હસતા હતા આનંદીબેન, અભિનંદન એવું મને કહું. એટલે મેં કહું આશ્વાસન. એટલા માટે જે સમજાવ્યું એમને કે તમારે આમાં દુઃખી થવા જેવું નથી, એટલા માટે કે દરેક પતિની આ નિયતિ હોય છે. જો મારી પત્નીનું નામ નરીની છે અને મારે આનંદીબેન હોત તો મારી એ જ હાલત થઈ હોત, વગેરે વગેરે વગેરે. બરાબર. એટલે હવે ટુકડામાં આગળ જઈએ છીએ. અત્યારે પુસ્તક મેળો ચાલી રહ્યો છે. એ પુસ્તક મેળો છે ને એમ લાગો પુસ્તકોની વચ્ચે જાઓ ને તો જ્ઞાનના જંગલમાં ફૂલે પડે એવું લાગે તમને. આપણે છે ને જો જ્ઞાન જોઈતું હોય ને તો હવેથી લેખકોને મળવાનું ઓછું કરી નાખો, શક્ય હોય તો મળવાનું ટાળો. એને બદલે પુસ્તકો સાથે તમે પ્રીત બાંધો, પુસ્તકોને ચાહો. એ તમને ક્યારે પણ દગો નહીં દે. અને જે આજે આ લેખકો છે ને, બહુ અનુભવ છે, હું 60 વર્ષથી લખું છું અને લગભગ બધાને, એટલે જન્મા છે બધાની વાત છે, બધાને હું મળી ચૂક્યો છું ને એમના વિશે ઘણું બધું જ્ઞાન હું પામી ચૂક્યો છું. હવે વધુ મેળવવાની ઈચ્છા પણ નથી થતી એટલું જ્ઞાન મેળવ્યું છે. પણ તમને નાનકડા 2-3 અનુભવો કહું. આપણા કવિ, હું નામ દઈને કહેશો તમે પહોંચાડવાની છૂટ છે લાગતા વળગતાઓને, કવિ સુંદરમ એકવાર એ તો પહોંચી ગયા છે તો આપણી વાત છે, એ વાત પહોંચાડવાની વાત છે. એટલે સુંદરમ સાહેબ છે ને એ ઊભા ઊભા ભાષણ કરતા હતા અને આ બધા બેઠા હતા. થોડીક વાર થઈ એ બોલતા અટકી ગયા, આંખો મીચી, એટલે મીચી એટલે ખોલવા માટે મીચી હશે, આંખો મીચી ઊભા રહી ગયા. આ બધા રાહ જોઈ રહ્યા કે બોલે હમણાં બોલે હમણાં બોલે હમણાં બોલે. 17 મિનિટ પછી સાહેબે મોં ખોલ્યું, એક જ વાક્ય બોલ્યા, આઈ વોઝ વિથ ગોડ, હું ભગવાનની સાથે હતો, એવું સાહેબ બોલ્યા. વિચાર આવ્યો મને એ વખતે કે ભગવાન નવરો હશે કે આ ટાઈમે અહીંયા આવી જાય. એટલે તમે લેખકો વિશે છે ને કોઈ ભ્રમમાં રહેવા જેવું નથી, ક્યારે શું કરશે કેમ વર્તશે વી ડોન્ટ નો.